ફોટો ઇલેક્ટ્રિક અસર, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. આપણે જાણીએ છીએ કે ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. આ ઇલેક્ટ્રોન્સ ધાતુમાં પોતાના તરંગ વિધેય અનુસાર ફરી શકવાની છૂટ ધરાવે છે, પરંતુ તેઓ ધાતુમાંથી બહાર છટકી શકતા નથી. તેમને ધાતુમાંથી બહાર કાઢવા માટે કંઈક લઘુત્તમ ઉર્જા આપવી પડે છે. આ લઘુત્તમ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન ફાય કહે છે. વર્ક ફંક્શનનું મૂલ્ય ધાતુની જાત અને તેની સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોન્સને બહાર કાઢવા માટે આમાંથી કોઈ પણ એક રીતે જરૂરી ઉર્જા પૂરી પાડી શકાય. ઉષ્માજનિત ઉત્સર્જન, થર્મિયોનિક એમિશન. આ પ્રકારમાં ખાસ કરીને ધાતુની ફિલામેન્ટ જેવી રચનામાંથી યોગ્ય મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે પૂરતી ગરમ થાય છે. પરિણામે તેમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે જરૂરી ઉર્જા મળી રહે છે અને ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. ડાયોડ, ટ્રાયોડ તેમજ ટીવી ટ્યુબ કે કેથોડ રે ટ્યુબમાં આ પ્રકારે ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન મેળવવામાં આવે છે. ફિલ્ડ ઉત્સર્જન, ફિલ્ડ એમિશન. ધાતુ પર આશરે 10^8 વોલ્ટ પર મીટરના ક્રમનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો આ ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર ખેંચાઈ આવે છે. ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન, ફોટોઇલેક્ટ્રિક એમિશન. જ્યારે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત થાય છે ત્યારે સપાટીમાંથી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. આ ઘટનાને ફોટોઇલેક્ટ્રિક અસર કહે છે. આપેલી ધાતુમાંથી ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય અમુક લઘુત્તમ કે તેના કરતા વધારે હોવું જરૂરી છે. આ લઘુત્તમ આવૃત્તિને આપેલી ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે F0 કહે છે. તેનું મૂલ્ય ધાતુની જાત પર આધાર રાખે છે. મોટાભાગની ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે. દાખલા તરીકે ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ વગેરે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીસિયમ જેવી આલ્કલી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો દ્રશ્ય વિભાગમાં પડે છે. હર્ટ્ઝનો પ્રયોગ, હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ. ફોટોઇલેક્ટ્રિક અસરની શોધ હર્ટ્ઝે 1887માં કરી હતી. તે બે ઇલેક્ટ્રોડ્સ વચ્ચે સ્પાર્ક ડિસ્ચાર્જની ઘટના વડે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનની ઘટનાનો અભ્યાસ કરતો હતો. આ અભ્યાસ દરમિયાન તેણે જોયું કે જો કેથોડને અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી વિકિરિત એટલે કે ઇરેડિયેટ કરીએ તો ધાતુના ઇલેક્ટ્રોડ્સ વચ્ચેથી મોટા વોલ્ટેજવાળો સ્પાર્ક સહેલાઈથી પસાર થાય છે. હર્ટ્ઝના આ અભ્યાસને 1888માં હોલવાસે આગળ ધપાવ્યો. વધારામાં તેણે ઋણ વિદ્યુતભારિત કરેલી ઝિંક પ્લેટને ઇલેક્ટ્રોસ્કોપ સાથે જોડી. જ્યારે આ પ્લેટને અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી વિકિરિત કરી ત્યારે માલુમ પડ્યું કે પ્લેટ ઉપરનો ઋણ વિદ્યુત ભાર ઓછો થાય છે. એટલું જ નહીં પણ વિદ્યુત ભાર વિહીન ઝિંક પ્લેટને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી વિકિરિત કરતા તે ધન વિદ્યુત ભારિત બની જાય છે અને ધન વિદ્યુત ભારિત પ્લેટને વિકિરિત કરતા તેના પરનો ધન વિદ્યુત ભાર વધી જાય છે. આવા અવલોકનોના આધારે
હોલવાસ એવા નિર્ણય પર આવ્યો કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણની અસર હેઠળ ઝિંક પ્લેટમાંથી ઋણ વિદ્યુત ભારિત કણોનું ઉત્સર્જન થાય છે.